म्बो दिः तुचिरपुर्नेन्दुवदन प्रभुलाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनां भुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिण श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી શ્રી હરિકૃષ્ણ મહારાજની ૃષ્ણ મહારાજ્યામ લીલા અમૃતસાગર ગ્રંથ ની અંદર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ રામસરણજીને મહારાજના બાળ ચરિત્રો કે છે સદગુરુ ભુમાનંદ સ્વામી એ તેત્રીસ માં તરંગની અંદર છેલ્લે લીલાઓ લખી આગળ ચોત્રીસમાં તરંગમાં સ્વામી લખે છે અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ સરનજીને આ વાત કહે છે ત્રવાડી મોતી રામ ને ત્યાં આવ્યો વિવાહનો પ્રસંગ ગાળા જોડી સામાન લેવા ચાલ્યા કરીને ઉમંગ જોખન ને ઘન શ્યામજી કેટલાક જન સર્વે ને લઈ મોતી ત્રવાડી નીકળ્યા શુભમન દેવી પાટણના માર્ગે ગયા છે દુબરા ગામ રાત રહીને ચાલ્યા ત્યાંથી ઉતરો લે સુબામ મોતીરામ ત્રવાડીને ત્યાં લગ્નનો પ્રસંગ આવ્યો મોતીરામ મામા એને ત્યાં લગ્નનો પ્રસંગ આવ્યો છે એટલે સામાન લઈને બધું લેવા માટે જાય છે કારણ કે લગ્ન આવે એટલે સીધું જોઈએ કપડાં જોઈએ દાગીના જોઈએ એક વર્ષ અગાઉથી જ તૈયારીઓ થાય ઘણી તો બે વર્ષ અગાઉથી તૈયારીઓ થાય કેવો બે હજાર ને અઢારમાં લગ્ન હોય બે હજાર સોળ જાન્યુઆરીથી ચાલુ થઈ ગયું હોય લગ્ન છે લગ્ન છે લગન છે અને બધા સંબંધીઓ એમાંય વડીલો હોય ઉમરવાળા હોય ફ્રી હોય ઘણાને તો લગ્નનો વહીવટ કરવાનો બહુ ગમે બહુ શોખ ઘણાને લગ્નના રસોડાનો શોખ હોય ઘણાને લગ્નનો વહીવટ કરવાનો શોખ હોય ચાંદલો લખવાય જ બે કે ચોપડાવાળા ભય એ સ્પેશિયલ હોય રસોડાનો ભાઈ સ્પેશિયલ હોય વચ્ચે કંઈક વિધિ કરવાનો લેવા દેવાની વાતો કરવાવાળો સ્પેશિયલ હોય એની માસ્ટરી હોય અને એને આખી જિંદગી કે આપ હોય સ્વામી આપણે પચી લગ્ન કરાવી દીધા આશ્ચર્ય લાગે જીવને ભગવાન ભજવાનું તાન નથી અને બીજું બધું હત્તર પ્રકારનું તાન છે એક ભાઈ છે સ્વામી ગમે તેને સલાહ લેવી હોય ને કોઈ તો મારી જ લે ભાઈ તું તો ની લે આવે આપણને કે સલાહ લેવી હોય તો આપણે એટલે એ આપણને એવું કહેવા માંગે સ્વામી તમારે જોઈતી હોય તો દઉં ભાઈ તમારી સલાહ અમને શું કામ લાગવાની છે અમારી થોડી લો આખું સ્વામી આખો આ સમાજ જેટલો છે ને બધા મને પૂછીને જ બધું કરે જીવ આવી મોટાઈઓમાં તો જિંદગીઓને જન્મો પૂરા કરી નાખ્યા એક જિંદગી નથી આ જન્મો જન્મ પૂરા થઈ ગયા આવી રીતે પણ આ તો મોતી રામ ત્રવાડીને ત્યાં છે પ્રસંગ એટલે ઘનશ્યામજીને લઈને ધર્માધી ધર્મ પિતાને બધાય મોતીરામના ઘર માટે સામાન લેવા માટે પાટણના માર્ગે ગયા ત્યાં દુબરા ગામ આવ્યું રાત રહી ત્યાંથી ચાલ્યા ઉતરો લે ગામ હતું ત્યાં ગયા ત્યાં પશ્ચિમ દિશાની અંદર એક સરસ મજાનું ઉપવન હતું એક બગીચો હતો એની અંદર બાટી બનાવીને ત્યાં ભોજન કર્યું સીધું લઈ ગયા હોય અંદર ને બાટી બાટી મારા બહુ જમતા જે તમે બાળપણથી જમ્યા હો એ પછી તમે દુનિયાના છેડે જ્યાં જાઓ ત્યાં પણ એવું જ ભાવે કાઠિયાવાડના માણસ જમ્યા પછી છાસ જોઈએ જ એવું જોઈએ એટલે એ જેવી રીતે એનું બાળપણ ગયું છે એવું જોઈએ એ મહારાજને શાક દેશનો પ્રથા છે જમવાની બનાવીને જમ્યા પછી ગયા દેવી બગીચે કર્યો મુકામ ત્રણ દિવસ ત્યાં રહ્યા લીધો સામાન તમામ પછી પાટણ ગયા ત્યાં આગળ બગીચાની અંદર ત્રણ દિવસ સુધી રહ્યા અને પછી બધો સામાન ત્યાંથી લઈ લીધો પાટણ શહેર મોટું શહેર છે ત્યાં ત્રણ દિવસ સુધી ખરીદી કરી બગીચામાં ઉતર્યા કંઈ મોટેલો હતી નહીં બગીચો જ મોટેલ ત્યાં બગીચા નીચે બગીચામાં ઝાડ નીચે રહેવાનું સામાન બધો શહેરમાં જઈને દિવસે ભેગો કરવાનો અને આજના જેવી ચોરી લૂંટફાટનો બહુ કંઈ ભય નહોતો ત્યાં આગળ ત્રણ દિવસ બધો સામાન ભેગો કર્યો બટ ઘોડા લીધા છે ત્યાં ચાર જોયે તે ચીજો લીધી અપાર મોતી રામ કહે સુનો હીરા સર્વે લઈ જાઓ ઘરે મોતી રામે હીરા હીરોભાઈ છે એને કીધું કે આ બધું તમે ઘેર લઈ જાઓ બટ ઘોડા ચાર કળ્યા સામાન લેવો પડે ને બધું એ તો ઉપાડાય નહીં એટલે ગોળાઓ કર્યા કીધું આ બધું સામાન તમે લઈ અને પહોંચો અમે તરાઈ ચોખા લઈને ઘેર આવીશું ત્રવાડી સામાન લઈને પોક્યા છુપયા પૂર માં જઈને મોતીરામ જો ચોખા લેવાના બાકી છે લગન માટે એટલે તરાઈ દેશની અંદર અમે જશું ત્યાંથી ચોખા લઈ અને પછી અમે આવશું તમે છપ્પયા પહોંચો હીરા ત્રવાડી બધો સામાન લઈને છપ્પયા પહોંચી ગયા ધર્મ દેવ બંને કુમાર મોતીરામ બીજા જન સાર ગયા તરાઈ દેશ માં તે હોખા લીધા છે બે ગાળા એ ત્યાંથી પાછા વળી સધાવ્યા વચ્ચે બલ્લામ પુરી આવ્યા કર્યો કંપુમાં ઉતારો રૂડી જગ્યા જોઈ મન ફાવી પાછા વળ્યા બલ્લામપુરી એવું ગામ ત્યાં આવ્યા ત્યાં આગળ ઉતારો કર્યો બહુ સરસ જગ્યા જોઈને મોતી ત્રવાડીને ઘન શ્યામ કરી મરજી જોવા તે ગામ ચાલ્યા બંને તે સુંદર વાને પેલા આવ્યા છે તે હાથીખાને મોતી ત્રવાડી મામા અને ભાનો ઘનશ્યામ બંને સરસ મજાના કપડાઓ પહેરીને તૈયાર થઈને એ ગામના લોકોની મરજી કેવી છે ગામના લોકો કેવા છે ગામ કેવું છે આવું બધું જોવા માટે નીકળ્યા એમાં હાથીખાને આવ્યા હાથીખાનું એટલે એ ખરું પણ હાંભળો તેમાં નવા સો રયા છે હાથી હાથીખાનું નામ જ એટલે એમાં નવસો હાથી રહેતા એ તો પછી અહીં જે આજે તમે વડોદરાના બજાર પરથી નક્કી કરી દીધું ને કે હાથીખાનું એટલે એ પણ એ હાથીખાનું એટલે ન્યા પહેલાં હાથી રાખતા સયાજીરાવના અને એ હાથીખાનાની જગ્યા એ આજે થઈ ગઈ અનાજ અનાજ કરી નાનું પણ થઈ નામ રહ્યું છું હાથી ખાનું હાથી ખાનું એટલે હાથી મળે તેમાં નવસો રહ્યા છે હાથી બંને જોઈ વળ્યા છે સંગાથી ત્યાં થકી આવ્યા છે રાજદ્વાર જોયું દીવાન ખાનું તે ઠાર નવસો હાથી રહેતા એ જોયા મહારાજે એનું કલ્યાણ કર્યું ત્યાંથી રાજદ્વારમાં આવે આવ્યા અને દિવાનખાનું જે હતું રાજદ્વારનું ત્યાં આવ્યા પછી આવી બગીચામાં એ જોયા સિંહાદી જાનવર ત્યાં એ જોયા સર્વે ઠેકાના તહેવારે ત્યાંથી આવ્યા પોતાને ઉતારે પછી બગીચામાં આવ્યા સિંહ જાનવર બધું જોયું સર્વે ઠેકાના બધા જોયા પછી પોતાને ઉતારે આવ્યા છે ત્યાં નારી ઠગારી નારી હતો રાજા નો દીવાન ત્યાંય તેને જાદુ કર્યો ક્ષણ માય કામરુ દેશની સ્ત્રીઓ કામરુ દેશ જેની અંદર આ જાદુ મંત્રનું બધું બહુ જાણવા વાળા તેની સ્ત્રીઓ આ જાદુ મંત્ર બહુ જાણે તેને જાદુ મંત્ર થી રાજાનો જે દીવાન હતો એ દીવાન ઉપર જાદુ કર્યો જાદુ કર્યો ને તે ક્ષણવારની અંદર એને બેભાન કરી દીધો પડ્યો પૃથવી ઉપર દીવાન ભૂલી ગયો છે દિલ નું ભાન તેને જોઈને ને મોતી ત્રવાળી નાઠા પ્રાણ લઈ ડોટ કાઢી મોતી મા ભાગ્યા કે આપણો કઈક નંબર લગાડી ના દે એ ત્યાંથી લોટો લઈને ભાગી ગયા જઈને થોડા દૂર સામે તે જાણ્યું જરૂર ચમત્કાર હું દેખાડું આજ ત્યારે થાશે દીવાન નું કાજ મહારાજ ને થયું આવે ચમત્કાર બતાવવાનો આવે મારો વારો છે હું કઈક ચમત્કાર બતાવું તો દીવાન ની કલ્યાણ થઈ જાય અને કામરૂ દેશની સ્ત્રીઓ છે એને લાગે છે કે અમે જ તાકાતવાળી છીએ તેની ખબર પડે કે ભાઈ શેરને માથે સવા શેર બેઠા છે એક આંબાનો વૃક્ષ છે પાસે પૈસા લેવાનું કર્યું છે કામ પણ ખોડા બોલાવું આઠ આમ તે વિના એ સાજો નહીં કરે વન મોતે આ દીવાન મરે પેલી કામરું દેશની સ્ત્રીઓને પૈસા જોતા હતા આ મંત્રચંત્રવાળાને જોવે શું પૈસા આમ નહીં કરો તો તમારું આમ થઈ જશે તે આપણા દેશની અંદર તો સ્ત્રીઓ હોય દિવસે પુરુષો તો બધા નોકરીએ ગયા હોય તે સ્ત્રીઓ હોય સ્ત્રીઓ એક તો ભોળી અને બીક લાગે પછી જો આમ નહીં કરો તો તમારો છોકરો મરી જશે ઓલા કે નહીં આમ નહીં વિધિ અરે આ વિધિ નહીં કરાવો તો હવે અહીંથી આટલું નહીં આપો તો આમ થશે આ બાઈઓ ભોળી હોય તો સોનાનો દાગીનો આપી દે રૂપિયા હોય તો રૂપિયા આપી દે આવો દેશમાં બહુ લૂંટફાટ ચાલે આજે એટલે આ સ્ત્રીઓ જે હતી એને પૈસા જોતા હતા મહારાજ કે આવે એને પાઠ ભણાવું છું એક આંબાનો વૃક્ષ છે પાસે તેના સામુ જોયું અવિનાશે ધરણી સહિત ધ્રુજવા લાગ્યો જાને ભાંગી પડ્યો છે કે ભાંગ્યો મહારાજે એક આંબા બાજુ જોયું તે આંબો આખો મૂળમાંથી ધ્રુજવા લાગ્યો જાને હમણાં હેઠો પડ્યો હમણાં પડ્યો આવું થવા લાગ્યું ઓલી સ્ત્રીઓ એ જોયું પછી બોલ્યા છે દેવ મોરારી તમે સાંભળો નારી ઠગારી જો દીવાનને સાજો કરશો તો તો મૃત્યુ થકી ઉગરશો નહી તો આંબાની દશા છે જેવી તેના ભેગી તમારી છે એવી તે વિચાર્યું કાજ મળ્યો સદગુરુ માથાનો આજ થયું મહારાજ કે જો સાંભળી લો આ દીવાનને હાજો કરી દો નહી તો આજે આંબાની અત્યારે દશા થવા જઈ રહી છે તમારી ચપટીમાં થઈ જશે ઓલી સ્ત્રીઓને થયો તો માથાનો સદગુરુ આજ મળ્યો છે અત્યાર સુધી તો બધા આજ જોડાયા પણ આને તો આજ જોડવા પડે એવા લાગે છે નહીં તો મોત આવશે આપનાથી ગનુ એનું જોર દિશે બાળકડો જાદુખોર સાજો કર્યો દીવાન ને ત્યાં એ સી પ્રભુ પદ માહે આ બાળક જાદુકરો લાગે છે આપણાથી માથા ભારે લાગે છે આ પૃથ્વી પર બહુ ફર્યા બહુ લોકોને મળ્યા પણ આવો માથા ભારે કોઈ મળ્યો અરે ભાઈ આ તો એટલો માથા ભારે છે માથા કાઢવું છે કે આજ સુધીના પૃથ્વીમાં જેટલા અવતારો થયા જેટલા ભવિષ્યમાં થશે જેટલા અત્યારે છે એ બધામાં માથું કાઢીને બેઠેલા છે કારણ કે સર્વ અવતારના અવતારી છે સર્વોપરી છે ભગવાન સ્વામિનારાયણનું માથું બધે આગળ છે સ્વામિનારાયણનો સાધુન ભગત જે થાય એનું માથું આગળ રહે જગતની અંદર મહારાજના આપેલા ધર્મ નિયમો લઈને આપણે ખરેખર વાસ્તવિક જીવતા હોઈએ મહારાજની આજ્ઞા પ્રમાણે જો રહેતા હોઈએ તો જગતની અંદર જે સારામાં સારા કહેવાતા હશે ને એના કરતાં પણ સ્વામીયણ સંપ્રદાયનો સામાન્યમાં સામાન્ય સાધુ કે હરિભગત એનાથી તો સારો જ હોય એટલું બધું મહારાજે બંધારણ જોરદાર કરેલું છે પણ બંધારણ તોડે તો પછી જગતમાં ભ્રષ્ટ એનાથી ભ્રષ્ટ થવાય એવું થાય પણ મહારાજની આજ્ઞામાં રહે તો સદા સુખી રહેવાય ધર્મ આદિક આ બધું જોયું બોલ્યો દીવાનજી ઊભો થઈને કર જોડીને સન્મુખ રહીને તમે કોણ ને ક્યાંથી આવ્યા મારા તો આજ પ્રાણ બચાવ્યા દીવાન ઊભો થઈને સીધો મહારાજના ચરણમાં પડ્યો તમે કોણ છો ને ક્યાંથી આવ્યા છો મારા તો આજ પ્રાણ બચી ગયા એવો નિશ્ચય કર્યો તેની વાર ધર્મે વાત કરી છે વિસ્તારી ત્યારે બોલ્યો દીવાન વિચારી ધર્મદેવ વાત કરી અમે છપ્પાઈના નિવાસી છીએ સરવરિયા બ્રાહ્મણ છીએ આ મારો નાનો દીકરો છે ઘનશ્યામ છે અમે આવું લગ્ન પ્રસંગ તો લેવા બધું આવ્યા હતા ચોખા લીધા આવી બધી વાતો કરે છે ત્યાં તો પેલો દીવાન કે તમારી જે વાત હોય આ તમારો છોકરો ભલે હોય પણ મને ચોક્કસ ખબર છે મારા ઇષ્ટદેવ રઘુવીર પોતે છે આ ઈષ્ટદેવ રામ છે એ જ આ તમારો પુત્ર ઘનશ્યામ છે આટલી મને ખબર છે એવો નિશ્ચય કર્યો તેની વારે આપ્યા વસ્ત્ર આદિ અલંકાર પ્રભુએ દેખાડ્યો છે પ્રતાપ ત્યાંથી ચાલી નીકળ્યા છે આપ ધર્મ જાય આવ્યા લોહ ગામ મામા ત્રવાડી ત્યાં નામ લોહ સિસાઈ ગામ આવ્યા આ બધા યુપી ના ગામના નામ છે ને એટલે અઘરા બહુ પડે આપણને યાદ રાખવા એ લોહ સિસાઈ ગામની અંદર ગેલા ત્રવાડી ગેલા ત્રવાડી મામા છે એ મામા ઘેર આવ્યા તેને ગેર રયા છે એક રાત બીજે દિવસે ચાલ્યા પ્રભાત આવ્યા છુપયા પૂર મોજાર થયા રાજીસ હુનરનાર રાજી રાજી થઈ ગયા બધાય ચોખાવી ગયા સામાન તો વહેલો પહોંચી જ ગયો છે બધોય અને હવે લગ્નના વાજા જ વગાડવાના છે બાકી બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે દસ વખત નહીં હો વખત ચેક કર્યા લગ્નનો સામાન સો વખત ચેક કરે અને જ્યાં છે જે ધામની અંદર જઈને પછી પાછું આવવું નથી એનો હિસાબ એક વખત માણસ નથી કરતો આશ્ચર્યની વાત જો વ્યવહારનો હિસાબ સો વખત કરે છે ધામનો હિસાબ એક વખત પણ કરતો નથી કે કેટલું હજુ ચોખ્ખું થવાનું બાકી છે કેટલો સમય છે એની સામે કેટલું ચોખ્ખું થવાનું છે એનો વિચાર એક ઘડી કરતો નથી બાકી સંસારના તમામ વ્યવહારોના વિચાર હો વખત કરે છે ગણતરી હો વખત કરે મોટા કાગળિયાના લિસ્ટ રાખીને એક એક વખત નહીં તત્તન વખત ટીક કરે ચાલો મેક શ્યોર કરો આવી ગયો આવી ગયું ખરું કરો આવી ગયું ખરું કરો આવી ગયું ખરું કરો પાછા દહ દી થાય ને ચાલો હવે ચોકડી કરો આવી ગયો ચોકડી કરો

માન અપમાન ની અંદર સમદ્રષ્ટિ થઈ સ્તુતિ નિંદામાં સમદ્રષ્ટિ થઈ આ બધો સામાન ભેગો કર્યો હોય પછી એમાં ટીક કરવું પડે આટલું થઈ ગયું સ્વાદ કેટલો જીત્યો આટલો જીત્યો માન અપમાન કેટલું જીત્યું આટલું જીત્યું આટલા ટકા થયું પછી ખરું કરતું જવાનું અને એવી રીતે લિસ્ટ ફેર કરે ને હો બસો પાંચસો હજાર લાખ વખત ફેર કરે ને ત્યારે રિઝલ્ટ હંડ્રેડ પર્સન્ટ એક બાબત નું આવે બાકી એવું થાય કે એક દાડો નિસ્વાદી થઈ ગયો બીજે દિસવાદી થઈ ગયો હોય એક દિવસ અપમાનને સહન કરી લીધું હોય પાછા બીજે દિવસે માન આવી જાય એક દિવસ રાગ દ્વેષ વિના ના થઈ ગયો હોય પાછું ત્રીજે દાડો આવીને ઉભું રહે ભરી કારણ કે ગુણ પેલો સત્વ ગુણ વર્તતો હોય ને ત્યારે આપણને કોઈ કહી જાય તો બહુ લાગે નહીં કારણ કે કયો ગુણ વર્તે છે ગુણ એટલે શું કે કઈ નહીં આવે કે ચાલે કરે બોલવાનું તેવું છે પણ જો રજો ગુણ કે તમો ગુણ વર્તતો હોય તો સામે ફાયરિંગ થઈ જ જાય એટલે આજે રિઝલ્ટ હાચું આવ્યું પણ કાલ પાછી ચોકડી થઈ જાય કે નો રિઝલ્ટ હવે હંડ્રેડ પર્સન્ટેજ ખરું ખરું જ રહે એના માટે તો બહુ વખત ચેક કરતો રહે અને બહુ નજર રાખે કે મારા નેચરમાં આ ફેરફાર કરવાનો છે મારે તો ખરું ખરું પછી રહે હવે એવા કાગળિયા તો કોઈ પાયે મળે નહીં બાકી બીજા કાગળિયા બે હજારને એકમાં લગન થી હોય ને એનું કાગળ આજ નીકળે નોટો હંગરેલી હોય કોને કેટલો ચાંદલો લખાયો નોટો ઘરોમાં હોય બધાને ઘેર હોય કોને કેટલો લખાયો ને જોઈને એ પ્રમાણે પછી એનો વ્યવહાર કરવાનો કેટલો સરસ એની નોટો હંગરીને રાખે ના તમારો વ્યવહાર જેમ ચાલે એમ કરવું જ જોઈએ ખોટું કાંઈ નથી સંસારમાં છે ને અમારી જેમ કે તમે સાદું થઈ ગયા છે કરવું પણ હારે આ નોટ પણ રાખવી વાત એટલી છે પછી ગાડું છોડ્યું બળદે ચક્ષુ માં મારી પછી છોડ્યું છે ગાડું એમાં વિઘ્ન થયું એ કાડું જેનું લગ્ન લીધું છે હુલાસ એ જ આવ્યો બળદની પાસ આવે હું થયું એક વિઘ્ન આવ્યું પાછું ગાડું છોડ્યું તો ગાડાની પાસે જેનું લગ્ન લીધું તું એ વરરાજો બળદ પાસે આવ્યો એને એમ કે હું વહેલો વેલો છોડી લઉં સામાન ઉતરી જાય બળદે ચક્ષુ માં માર્યું શૃંગ એક નેત્ર કરી નાખ્યું ભંગ નેત્ર નીકળી પડ્યું છે ચાલી ધાર થઈ ગયો બળદે જે સિંગડું માર્યું એક આંખ બાર અને લોહીની ધાર થઈ ગઈ આ દશા છે બોલો આવે કે ગમે એટલા લગ્નના ગીતનો ઉત્સાહ હોય ટાળો પડી જાય એટલે આ જગતમાં બહુ ઉત્સાહિત થવા જેવું જ નથી કઈ હોય ને માપનો બતાવો કે હા હા કરી દેવું કરી જ દેવું છે આમ થઈ જ જાય આપણે આમ જ બસ આમ કર્યા કરું ઉપર ઉપરથી ભગવાનના ભગતમાં જગતમાં જીવમાં ફેર કેટલો આ કથા વાર્તા આપણે સાંભળી નથી સાંભળતા એમાં ફેર કેટલો આપણે મહારાજના છીએ ને જે નથી એમાં ફેર કેટલો કે જગતનો જીવ કેવો હોય કે આવું કંઈ આવે ને એટલે અંદર બાર બે જગ્યાએ ફુવારા ચાલે અને ભગવાનનો ભગત કેવો હોય કે એનો ફુવારો બહાર હોય અંદર ના હોય જાન પણ દરવાજા ઉપર ઊભા હોય અંદર કાંઈ નહીં બધું બહાર ખબર છે કે આ તો આ ઘડીએ મૂકવું જ છે તો કદાચ હું જેનો ઉત્સાહ રાખું છું એ વસ્તુ થઈ કે ન થઈ મને ક્યાં ખબર હું રહીશ કે નહીં રહું ત્યાં સુધી અંદરથી એને ખબર છે એટલે એના ફુવારા બધા બહાર ચાલે રે જગતમાં મળતો ને બધું જ પણ અંદરથી સમજી રાખે કે આ બધો ખોટો ખેલ છે જેવી રીતે સ્ટેજ ઉપર થતો પ્રોગ્રામ એની અંદર દાદા તમે સાધુ થયા અને સાધુના કપડા પહેરીને ઉપર ચડી ગયા હતા અને ઓલા બીમારને આશીર્વાદ દેવા પહોંચી ગયા હતા પણ તમને હૃદયમાં શું હોય કે અમને હેઠો ઉતરું એટલે લહેંગો પહેરવાનો છે નક્કી હોય ને તમને એક ઘડી પણ એવું થઈ ના જાય કે હું સાધુ છું એવું થાય જ નહી જોયું કારણ કે તમને સંપૂર્ણ એનું જ્ઞાન છે કે હું તો રોલ કરું છું રોલ કેવો કરો છો સાધુ જેવો પણ અંદર કેવું માનો છો સાધુ તો નથી સાધુ નથી સાધુ જેવા થવાનું છે સાધુ નથી આવું થઈ જાય છે ને જે ઉપર કોઈ પણ કરતો હોય કોઈ બની ગયા શિવાજી શિવાજી બની ગયા બરાબર તો વીર શિવાજી બન્યો અહીં ગમે એટલી તલવારથી જોર કરે પણ ઘેર જાય તો ત્યાં જઈને વીર શિવાજી કહેવાય એને ખબર જ છે કે હમણાં હેઠો ઉતર્યો એટલે કે છે કે હરકી એક્શન તો કરી નહોતી હું સ્ટેજ પર ચડી ગયા હતા મારી લાજ ગઈ આમ કે છે હવે એને વઢવાની બીક શિવાજી થયો હોય તોય પ્રોબ્લેમ હોય અહીં ડ્રામા કર્યો હોય ને હવે અહીં ડ્રામા કરતાં ભૂલ પડી હોય એટલે એને ભૂલ પડી તો અંદર તો આમ જોરદાર શિવાજી રોલ કરે પણ ખબર કે હમણાં ઉતરી છે ઘરવાળા ગાડી કહેવાના છે કે હું શિવાજી બની ગયા હતા હરકી પ્રેક્ટિસ કરવી જોઈએ ને મને બધી બેનો કહેતી હતી કે તમારે ધન્યતા આવું કર્યું જોયું છે શિવાજી પણ સંકલ્પ કોના છે કે બીજા શિવાજી દેખાય છે ને કે ગાડીમાં બેઠા પછી ઓલા શિવાજી મારું કરવાથી ગળું કાપશે સંસારની અંદર ફુવારા ઉપર ના રાખવાના અંદર તો કાંઈ નહીં અંદર તો ભક્તિનો ફુવારો ધર્મનો ફુવારો ભગવાનના ધામમાં જવાનો ફુવારો ભગવાન જે ઘડીએ આવે એ ઘડીએ તૈયારીના ફુવારા અંદર રાખવાના બાકી બધું કરવું પડે પણ એના ફુવારા બધાય બહાર અંદર નહીં અંદર નહીં ઘણા ફુવારા એવા હોય કે પાણી લઈ અને બીજા બાજુ નાખે અને ઘણા ફુવારા એવા હોય કે એ પાણી પાછું અંદર પડીને પાછું રિનોટ થઈને ઉપર આવે અને ફરી પાછો ફુવારો કરે એવા ફુવારા હોય આપણે એવા ફુવારા કે અહીંથી લઈને આમ નાખી દીધું બસ પૂરું ઉપર ઉપરનો ફુવારો ચાલે પણ અંદર આખું જુદું ચાલે અંદર બરાબર વિચાર ચાલે આ બાજુ ઉપર આને આંખમાં સિંગડું માર્યું બધા એનો મૂડ આઉટ થઈ ગયો ઓહો હો લગ્ન લીધા છોકરાના ના દસા તે દેખી સર્વે થયા ઉદાસ ભાઈ આ શું થયું અવિનાશ ત્યારે બોલી ઉઠ્યા ઘનશ્યામ મામા હું કહું તે કરો કામ ઘનશ્યામ કે ચિંતા ઘરના સર્જન છે તમારે ચિંતા શું કરો છો ઘડી વાર એને પાટો બાંધો મટી જાશે રહે નહીં બાંધો શ્રી મુખે બોલ્યા અવિનાશ મામાને આવ્યો છે વિશ્વાસ આંખ ભલે ફૂટી ગઈ ભલે બહાર નીકળી ઘડી પાટો બાંધી દો આંખે થઈ જશે હારું આવું કે અને ત્યારે વિશ્વાસ આવી જવો એ કામ જ છે ને ભગવાનને જો મનુષ્ય જેવા જાણતા હોય તો ના વિશ્વાસ આવે પણ મામાએ તો બહુ પરચા જોઈ લીધા હતા મામા કે બાંધો પાટો શું વાંધો છે કહ્યું તેમ કર્યું નિરધાર નેત્ર નવી ન થયું તે દેખી પ્રભુ ની આ પ્રભુતા સર્વે ના મન માં છે વાઈ લો નેત્ર હાજુ થઈ ગયું બધાયને નવાઈ લાગી કે આ શું બસ આજ ભગવાનનું કાર્ય જે કાર્ય કોઈ રીતે ના થાય અશક્ય હોય એને શક્ય બનાવી દે એનું નામ મહારાજ અને શક્ય થવાનું હોય તો એ બગાડી નાખીએ એનું નામ માણસ શક્ય હોય સારી રીતે થઈ જાય એ હોય તો એ બગાડ નાખીએ એ માણસનું કામ અને અશક્ય હોય એને શક્ય કર દે એ મહારાજનું કામ જે કાર્યની અંદર બિલકુલ જોર જ ના પડે આપણને અને સહેજે બધું કાર્ય થાય એ મહારાજનું કાર્ય અને જેની અંદર ઢહડો કરીને થાકી જઈએ તોય કામ બગડે આપણું ડાપણનું ઊભું કરેલું હોય ને એવું થાય સુરજા મામી સંદેહ રહિત જમાડ્યા ગણ શ્યામ સહિત એમ આનંદ માં દીન જાય શ્રી હરિ કરે નિત્ય સહાય ભગવાન આવી રીતે સહાય કરે સુરજા મામીનો નો સંદેહ દૂર કરી દીધો ભગવાનનું કાર્ય હમણાં આપણા ભક્તો નહીં ઇન્ટરવ્યુ આપવા ગયા તા સિટીઝન થવા અશ્વિન ભાવના ઘરેથી બધા તો ભગવાને કેવું કાર્ય કર્યું કેવું કાર્ય કર્યું બોલો ઇન્ટરવ્યુ અહીંયા આગળ પેલો અંદરના ટ્રાન્સલેટર હોય ટ્રાન્સલેટર પેલા કે ના દીકરી તો નહીં જ ઇન્ટરવ્યુમાં અમારા અંદર ટ્રાન્સલેટરો જ ઇન્ટરવ્યુ આપશે લોયર રોક્યો નતો અત્યારે આ વખત ટ્રાન્સલેટર ગુજરાતી એ લોકોના આખરે એને દીકરીને જ બોલાવી પડી એની થઈ ગયું અને કે લોયરને આપવાના હતા આના પછી તો હવે લોયર જ કરવો હતો લોયરને આપું છે ભગવાનને આપી દઈએ પતી ગયું ભગવા કીધું બચી ગયું આપણું ખર્ચો ઘરે કે બચી ના ગયો જે છે જે આપવાનું ભગવાનને આપી દેવાનું એનાથી ડબલ આપવાનું એનાથી ડબલ ભગવાનને આપી દીધું લો ભગવાન ભક્તનું કાર્ય કરે જ છે કોઈ પણ રીતે કરે છે જે સહેજે થાય ને જેની અંદર આપણી બુદ્ધિ જ કબૂલે નહીં કે આ તો થતું હશે દી અને થઈ ગયું એ ભગવાને એ ભગવાને કર્યું આપણું આ લોયાધામ થઈ ગયું બરાબર કેટલા સંઘર્ષોની વચ્ચે કેટલા વિરોધોની વચ્ચે કેટલી પ્રકારના પ્રત્યાઘાતોની વચ્ચે બરાબર આપણા મામા અડગ રહ્યા કેટલા બધા ભક્તો અડગ રહ્યા એનો ઉત્સાહ તો થઈ ગયો થઈ ગયું ગુરુજીના આશીર્વાદથી ભગવાનનું કાર્ય જેની અંદર કોઈ જોર નથી કરવું પડ્યું સહેજ થઈ ગયું હા કોઈ પણ કાર્ય હોય પુરુષાર્થ તો કરવો જ પડે ને રસોડું કરવું હોય તો કોઈને તો રાંધવા જવું જ પડે ને અંદર કે સીધું તપેલામાં તૈયાર ના થાય પણ થોડુંક આપણે હલાવીએ પણ એમાં સરસ સ્વાદ મૂકી દે સરસ બનાવી દે એ જો સરસ બની ગયું થોડીક મહેનતમાં સરસ થઈ ગયું તો મહારાજે કર્યું એમ આપણું લોયાધામનું કાર્ય જે જ્યારથી શરૂ થયું અત્યાર સુધી ચાલતું આવ્યું આપણા લોયાધામના પરિવારો એની અંદર જે સત્સંગનું પોષણ બધું મહારાજ કરે છે સહેજે થઈ જાય છે કોઈ વસ્તુ માટેનો મહેનત નથી કરવી પડતી સહજમાં થાય આ ઉત્સાહ બધું રહે છે સહજમાં થાય એ મહારાજનું કાર્ય એટલે એવું થાય એટલે ભગવાનના કાર્યને બહુ સારી રીતે સમજી રાખવું જોઈએ સરસ થઈ ગયું બહુ આશ્ચર્ય થયું સુહાગ છુપયા માં ખેલે ઠામો ઠામ રમે રમતા શ્રી ગણ શ્યામ વેની માધવ પ્રાગ એની આરે મહારાજ પાછા છપ્પયામાં રમે આપણે કરવું છે બે વર્ષ પછી ગુરુજીની જો ઈચ્છા હશે ને તો છપ્પયામાં ત્રણ ચાર દિવસની શિબિર અને પછી બધે છ ધામની યાત્રા એવું કરીશું બધા ભક્તોને દર્શન થાય ડિસેમ્બર જાન્યુઆરીની રજાઓ હોય ત્યારે એટલે મહારાજના બધા પ્રસાદીના સ્થાનો છે ત્યાં આવી જ મહારાજની ઘનશ્યામ મહારાજની લીલાઓ ગુરુજીના મુખે છપ્પયાની અંદર ત્રણ ચાર દિવસ પાંચ દિવસ સુધી રહીને થાય બધા દર્શન થાય એવું ગુરુજીની આજ્ઞા હશે ને ઈચ્છા હશે કરીશું બે વર્ષ પછી આ જાય પછી એવી રીતે રમતા 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 સંતા ગમત ઘણી લીલા કરી ઠામ પછી ત્યાંથી ચાલ્યા ગણશે આમ મોતી મામાનું ખેતર જ્યાંય ગયા સર્વે સખા લઈ ત્યાંય મોતી મામા હતા ત્યાં પછી ખેતરે ગયા ત્યાં આગળ શેરડી નું કોળું ચાલતું હતું ગોળ બનાવવાનું એટલે ગોળ મામાનું જ ખેતર હતું મામા પૂછવાનું હોય નહીં તાજો ગોળ જમ્યા લીલા ચણા જમ્યા પાછા કેરાવના દાના જમે છે તેના છોડ ઉપાડીને ધારે એકબીજાને તે ફટકારે પાછા રમત પણ કરે છે જમે છે સખા સંગાથે સાનુકૂળ નાખે સામા સામી વળી ધૂળ નાચે કૂદે ને ઠેકડા ભરે એમ છપ્પયા પાછળ ફરે લો મહારાજે હામા હામી ધૂળ નાખે નાના નાના છે ને મિત્રો એટલે ધૂળ નાખે છે એકાબીજા ઉપર અને નાચે કૂદે ને ઠેકડા ભરે ને ની અંદર રમે આજે એ છપ્પયાની ભૂમિની અંદર ઘનશ્યામ મહારાજ રમતા લાગે આજે પણ જે જે સ્થાનમાં જઈએ ને એમ જ લાગે હજુ બસો અઢીસો વર્ષ પહેલાનું છપ્પાયા છે એવું જ છપયા ધામ લાગે વ્યવસ્થા ઘણી અત્યારે સારી થઈ ગઈ છે એટલે રહેવું હોય તો રહેવાય એસી રૂમો બધું બહુ સારું આપડે સુવિધા વાળું જોઈએ આપણે ઝાડ નીચે ઉતરી શકીએ એટલે બધું છે સરસ થઈ ગયું છે પણ એ છપયા અંદર ત્યાં મહારાજ આવી લીલા કરે છે પહેર્યા સુંદર ઝાંઝર પાય તેના શબ્દ અલૌકિક થાય સખા સહિત ત્યાંથી સધાવ્યા પાછા મીન સરોવરે આવ્યા ઝાંઝર પહેર્યા છે ઝાંઝરના સુંદર અવાજ થાય છે મહારાજ ત્યાંથી મીન સરોવર આવ્યા ત્યાં મધુવૃક્ષ છે એની હેઠે મહારાજ આવીને બેઠા તે તરૂમાંથી ત્યાં તતકાળ મોટો નીકળ્યો છે એક વ્યાડ એ મધુવૃક્ષમાંથી એક સાપ નીકળ્યો છે મોટો દંશ કરવા આવ્યો નઠોર ક્રોધી વિરોધી જાત કઠોર કરી અમૃત દ્રષ્ટિ શ્રી હરી તેના સામું જોયું દયા કરી સીધો જ મહારાજ ત્યાં જઈને બેઠા એટલે થડમાંથી નીકળી અને સીધો જ મહારાજને ડંખ મારવા માટે ક્રોધ કરીને સામો આવ્યો મહારાજ એની સામે દ્રષ્ટિ કરી ત્યાં તો એકદમ શાંત થઈ ગયો ગતિ વિનાને થયું છે જ્ઞાન બોલ્યો પ્રભુજીને દયમાં ન જય કેશવ પરમ કૃપાળુ થઈ ગયું શાંત થઈ ગયો રહી ગયો મહારાજની સ્તુતિ કરવા લાગ્યો હે તમે તો કૃપાળુ છો પુરુષો તમજી બ્રહ્મ અક્ષર અક્ષરાધિપતિ તમે પરમ નારાયણ છો નિર્વિકારી અવતાર કેરા અવતારી આ સાપને પણ જ્ઞાન થઈ ગયું કે મહારાજ અવતાર અને અવતારી છે બોલો હાપને જ્ઞાન થાય માન ને નથી થતું એ મોટું આશ્ચર્ય આ તો ભુમાનંદ સ્વામી નો લખેલો ગ્રંથ છે ને સાપને આશ્ચર્ય સાપ ને ખબર પડી ગઈ કે આ અવતાર ના અવતારી છે અને આજે આ સત્સંગની અંદર મોટી દીક્ષા લે કે નાની દીક્ષા લે તોય બધાને નથી સમજાઈ જતું કે આ અવતાર ના અવતારી છે એ કેટલું મોટું આશ્ચર્ય છે કેટલી વાર સાપ ને સ્વરૂપ નિષ્ઠા પાકી થઈ ગઈ કહેવાય અને બે પગ આવ્યા હોય તોય ના થાય કારણ કે છે જ અટપટી વાત મોટા પુરુષની કૃપા વિના મહારાજનું સમજાવવું બહુ કઠણ છે ભવ બ્રહ્માદિના છો આધાર સર્વેના નિયંતા નિરધાર હે હરિકૃષ્ણ હે ઘન શ્યામ તમે પ્રગટ્યા છો આને ઠામ ભવ બ્રહ્માના તમે આધાર છો ધર્મ અને ભક્તિ થી તમે પ્રગટ થયા છો હે હરી આવે તમે મારું સંકટ હરો અને મારો આત્યંતિક આત્યંતિક મોક્ષ તમે કરો મારું કલ્યાણ કરો આવું એ કીધું સખા સર્વે ઉભા છે આઠાર અક્ષર મુક્ત છે અવતાર ધન્ય છુપયા પૂરની ધરની ધન્ય આહીના પ્રાણીની કરની એ સાપ કે છે કે આ તમારા સખાઓ ઊભા છે એ બધા અક્ષરના મુક્ત છે ભગવાનની આરે કે બાળપણમાં થોડો સામાન્ય છોકરો રમવા જાય એ અક્ષરધામના મુક્તો જ રમે ભલે ધૂળથી રમતા હોય ભગવાન અને ભગવાનના મોટા પુરુષો સ્વામીએ વાતોમાં કીધું ચિંતામણી રૂપાળી ન હોય ચિંતામણી રૂપાળી ન હોય પણ ચિંતામણીમાં એવી તાકાત હોય કે જે હાથમાં આવે તો જે ચિંતો એ થાય એમ ભગવાન અને સાધુ કે મનુષ્ય જેવા દેખાય પણ હોય વિલક્ષણ ભગવાન અને સંત દેખાય મનુષ્ય જેવા પણ સામાન્ય જીવથી એકદમ વિલક્ષણ હોય હાવ વિલક્ષણ હોય લાગે મનુષ્ય જેવા પણ ભગવાન અને સંત એ ચિંતામણી જેવા છે જ્યારે જે ચિંતો એ પ્રાપ્ત થાય એવા ભગવાન ને ભગવાનના મહાપુરુષો છે અહીં કે છે આ બધાય અક્ષરના મુક્તો છે થશે ગણા જીવનો ઉ તાર એમાં સંશય નથી લગાર આ ભૂમિકામાં કોઈ મરશે તે અક્ષરમાં જઈ ઠરશે આ ભૂમિની જે વેલીઓ છે જે લતાઓ છે અહીંના વણ છે એ બધાય ભાગ્યશાળી છે કે તમારા ચરણાર્વિંદ અને અક્ષરધામના મુક્તોના ચરણારવિંદ આ ભૂમિ ઉપર પડે છે આ ભૂમિમાં જે કોઈ મૃત્યુને પામશે એ અક્ષરધામની અંદર જશે એવું મને લાગે છે આવી સ્તુતિ કરે છે ઓલો સાપ કાલિન્દ્રીના ધરામાં હું રહેતો ગના કાળથી દુઃખ સહેતો ક્યાં રહેતો તો કાલિન્દ્રીમાં કૃષ્ણ ભગવાને કાલિયા નાગને ફેન ઉપર નૃત્ય કરેલું ને એમાં હું રહેતો તો યતવ પ્રતાપ ન જાણ્યો જેવો છે તેવો મેં ન પ્રમાણ્યો ત્યાંથી તો તમે મને કાઢી મૂક્યો પણ મેં જેવા તમને જોયા જાણવા જોઈતા તો એવા જાણ્યા નોતા અને આજે મેં તો જાણ્યા કે તમે તો સર્વ અવતારના અવતારી તેદી તમારા સામો થયો એનો એ ભાવ હજુય રહ્યો સ્વભાવ ટળે પ્રાણ અને પ્રકૃતિ બે હારે જાય પણ પ્રાણ હોવા છતાં પ્રકૃતિને ટાળી નાખવી એનું નામ જ ભગત સત્સંગ સાના માટે કરવાનો પ્રાણ રાખવાના અને પ્રકૃતિ ટળી જવી જોઈએ એનું નામ સત્સંગ બાકી પ્રાણ જાય ત્યારે પ્રકૃતિ હવું જવાની અને મોટી સાધના એ જ છે બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા બુઢાપનના કેશ બદલે પણ લખન બદલે લાખા આનો સ્વભાવ ભગવાનની સામું સામુ થવાનો હતો તો એ જ્યારે મહારાજ સ્વયં મળ્યા તો પણ હામો થયો એને કીધું મારો સ્વભાવ હજુ ગયો નહીં એટલે આ સ્વભાવ રહ્યો તો એટલે હું તમારી સામો થયો હવે ક્ષમા કરો મહારાજ પોતાનો કરીને સેવામાં થાપો પ્રભુજી અભયપદ આપો સુની પ્રાર્થના સુખકારી તે પર કૃપા કરી મોરારી એને સર્પનો દેહ છોડાવ્યો માયા બંધન પાસ તોડાવ્યો ચતુર્ભુજ ધરાવી રૂપ નિર્મલ નિર્વિકાર અનુપ એને ચતુર્ભુજ રૂપ ધરાવી દીધું ક્ષણ માત્રમાં થયો સંસર્ગ તેમાં પામી ગયો પર્ગ એવા બુદ્ધરજી ભક્તા દિન નિત્ય લીલાઓ કરે નવીન આવી રીતે કે કાલય નાગ નો ઉદ્ધાર છપયામાં થયો બોલો ક્યાં કૃષ્ણ મળેલો પણ આત્યંતિક કલ્યાણ ભગવાન સ્વામીનારાયણ પાસે જ છે અને ભગવાન સ્વામિનારાયણને ધારી રહેલા અક્ષરધામના અનાદિ મુક્તો જ્યારે આ પૃથ્વી પર આવે છે ત્યારે જીવોના આત્યંતિક કલ્યાણ કરે છે તો મહારાજે સર્વનું આત્યંતિક કલ્યાણ આવી રીતે કર્યું ઈતિ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શ્રી શિવભુમાનંદ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામસરજી સંવાદે શ્રીહરિએ કાલી નાગનો મોક્ષ કર્યો એના મેં ચોત્રીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રી ધરમ દેવેશ્વરમ ભક્તિધર માત્મજંબાશુદેવ હરે માધવમ કેશવમ કામદમ કા સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ